સુરત શહેરમાં આજે મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને જણાવ્યું કે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલને આ દિવસ સુધી અકળાઈભર્યું વલણ ધરાવે છે. વિપક્ષ સામે કોઈ પણ જાતના સવાલોના જવાબ આપતા નથી, જેટલી ફરિયાદો છે તેનો નિકાલ કરતા નથી, કોઈ પણ મિટિંગોમાં હાજર રહેતા નથી, તેમને સુરતમાં વિકાસ કરવામાં કોઈ પણ જાતનો રસ નથી, કોઈ પણ જાતના સવાલોના જવાબ આપતા નથી, ના લેખિતમાં કે ના મૌખિતમાં કોઈ પણ જવાબો આપે છે, મૌન ધારણ કરીને બેઠા છે. પ્રજાના હિતમાં આ ચલાવી શકાય નહીં, તેથી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેટર લખીને તાત્કાલિક ધોરણે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરીને બીજા કમિશનરની નિમણૂક કરવા અપીલ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે અમે વિપક્ષ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલશ્રીને અમે રજૂઆત કરી છે પત્ર દ્વારા કે સુરત મહાનગરપાલિકામાં જે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલ જ્યારથી સુરતમાં આવ્યા છે અને જ્યારથી એમણે કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી લઈને આજ દિન સુધી એમના વર્તન ઉપરથી, એમના કાર્ય પદ્ધતિ ઉપરથી એવું લાગે છે કે એમને કોઈ જ રસ સુરત મહાનગરપાલિકાના વિકાસના કામમાં કે નાના લોકોના જે જરૂરિયાતની અને જે પ્રાથમિક સુવિધાઓની જે જરૂર હોય એ બાબતના જે કામો હોય એમાં રસ નથી એવું લાગે છે. કારણ કે છેલ્લા 2-3 વર્ષથી જોઈએ તો જ્યારથી અમે ચૂંટાયા ત્યારથી લઈને અત્યાર સુધી અમારા વિપક્ષના તમામ સભ્યો અને અમે ખુદ અમે વારંવાર એમને પત્ર લખ્યા છે લોકોની સમસ્યાઓને લઈને. અંદાજિત પત્રોની સંખ્યા હું જણાવું તો 500થી પણ વધારે સંખ્યા થાય છે. આજ દિન સુધી એટલા બધા પત્રો લખવા છતાં પણ કોઈ જ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી, માનનીય કમિશનરશ્રીએ કોઈ તસ્દી નથી લીધી. સાથે સાથે અત્યાર સુધીની વાત કરીએ તો જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે, જે પ્રમાણે હજારો કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા, પરંતુ જે કામગીરી થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ભેદભાવની નીતિ હોય છે અને ક્યાંક ને ક્યાંક નાના લોકોને ભેદભાવ હોય છે અને મોટા લોકોને સાચવવાની નીતિ હોય છે, આવું વારંવાર અમે જોતા આવ્યા છીએ. આ બાબતે જ્યારે અમે સામાન્ય સભાની અંદર વિપક્ષ દ્વારા અમે જયારે રજૂઆતો કરતા હોઈએ ત્યારે પણ કમિશનરશ્રી દ્વારા કાં તો ઉડાવ જવાબ આપી દેવામાં આવતો હોય છે કાં પછી ચૂપ રહી જતા હોય છે. ઘણી બધી વખત તો સામાન્ય સભાની અંદર કમિશનરશ્રી હાજર પણ નથી હોતા. જ્યારે જ્યારે કોઈ અગત્યની મિટિંગનું આયોજન કર્યું હોય, જેમ કે પ્રી મોન્સૂનની સમીક્ષા બેઠક હોય તે કોઈ પણ બાબતની, તો ત્યારે માનનીય કમિશનરશ્રી પોતાના કામોની અંદર વ્યસ્ત હોય છે. એ વ્યસ્ત હોય છે વીસીમાં, એટલે કે વિડીયો કોન્ફરન્સમાં. તો માત્ર ને માત્ર વિડીયો કોન્ફરન્સ અને એ બધું જ કરશે તો અમને એનાથી વાંધો નથી, પરંતુ સુરત મહાનગરપાલિકાના ઘણા બધા પ્રશ્નો છે, એક પ્રશ્નોનો ઉકેલ પણ આવવો જોઈએ. આજે વિપક્ષ તરીકે જો અમારી સાથે ભેદભાવની નીતિ અપનાવવામાં આવતી હોય, અમારી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય, અમારો અવાજ સાંભળવામાં ના આવતો હોય તો સ્વાભાવિક વાત છે કે સામાન્ય માણસ, મજૂર વર્ગ તો કઈ રીતના એમનો અવાજ એ સાંભળતા હશે. અને અત્યાર સુધી જ્યારે જ્યારે કમિશનર દ્વારા કોઈ અવાજ કે જે રજૂઆતો હોય સાંભળવામાં નથી આવતી ત્યારે લોકો અમને અહીં આવીને રજૂઆત કરતા હોય છે કે કમિશનર મેડમ પાસે સમય નથી, અમને મુલાકાતનો સમય નથી આપતા, અમારી એટલી જૂની ફરિયાદ છે છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તો આ ખરેખર ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક વિષય છે. તો આ બાબતે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાના હિતને ધ્યાને લઈને માનનીય કમિશનરશ્રીની બદલી કરવામાં આવે અને એમની જગ્યાએ કોઈ એવા અધિકારીની નિમણૂક કરવામાં આવે કે જે સુરત મહાનગરપાલિકાનો હજારો કરોડનો જે વહીવટ છે યોગ્ય રીતે સંભાળી શકે અને તમામ લોકોને ન્યાય આપી શકે. જય હિન્દ, જય ભારત.